તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ ફાઇવ સ્ટાર એક્ઝામ ઉપર આજે આપણે જોઈશું પ્રખરતા શોધ કસોટી ફે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં યોજાનાર છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના આએમપી ક્વેશ્ચન જોઈશું તો આ વીડિયોમાં અંત સુધી બન્યા રહો પહેલું ક્વેશ્ચન છે કોલસાનું દહન થતા કયો વાયુ ઉત્પન્ન થાય છે તો આન્સર આવશે કાર્બન ડાયોક્સાઇડ પછીનો ક્વેશ્ચન છે પેટ્રોલિયમના શુદ્ધિકરણથી નીચેનામાંથી શું મળતું નથી તો પેરાફિન મળે છે નેપ્થા બી મળે છે કેરોસીન પણ મળે છે તો શું મળતું નથી તો કોલ્ટાર મળતું નથી તો આન્સર આવશે કોલ્ટાર પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો બેઝ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત પૂછાય પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયો બેઝ છે તો HCl એ એસિડ છે સ્ટ્રોંગ એસિડ છે HNO3 થ્રી નાઇટ્રિક એસિડ બી સ્ટ્રોંગ એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ પણ સ્ટ્રોંગ એસિડ છે કેસીએલ KCl શું છે તો KCl એક પ્રકારનો ક્ષાર છે જ્યારે બેઇઝ શું છે બેઇઝ એમોનિયા છે એમો તો આન્સર આવશે એમોનિયા સી પછી નો ક્વેશ્ચન છે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો અમેરિકા રશિયા ચીન કે ભારત તો આન્સર આવશે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો ભારત સ્પેન હોલેન્ડ કે પોર્ટુગીઝ તો વાસ્કો દ ગામા એ પોર્ટુગીઝનો વતની હતો ક્વેશ્ચન નંબર પાંચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કોનું છે કયું લેખિત બંધારણ અમેરિકા રશિયા ચીન કે ભારત તો આન્સર આવશે ભારત પછીનો ક્વેશ્ચન છે બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ કોણ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ કે રાજેન્દ્ર પ્રસાદ તો આન્સર આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હવે ગણિતના ક્વેશ્ચન જોઈએ તો સાતની માઇનસ બે ઘાત એટલે કેટલા થશે ઓગણપચાસ માઇનસ ઓગણપચાસ એકના છેદમાં ઓગણપચાસ કે માઇનસ એકના છેદમાં ઓગણપચાસ તો આન્સર આવશે સી એકના છેદમાં ઓગણપચાસ શા માટે તો સાતની માઇનસ બે ખાતે એટલે એકના છેદમાં સાતની બે ઘાત થાય અને સાતનો વર્ગ ઓગણપચાસ સાતની માઇનસ બે ઘાત એટલે એકના છેદમાં લખાય એટલા માટે ક્વેશ્ચન નંબર આઠ ભી ઘણો ઇમ્પોર્ટન્ટ છે કે છની 2 ઘાત પ્લસ આઠની 2 ઘાત ઇક્વલ ટુ કેટલા થશે સો બસો ચૌદનો વર્ગ કે અડસઠની બાવીસ ઘાત તો આ ક્વેશ્ચન તમે કોમેન્ટમાં જરૂરથી આન્સર આપજો આન્સરની ચર્ચા કરીએ તો છનો વર્ગ થશે ચોસઠ આઠનો વર્ગ થશે ચોસઠ સોરી છનો વર્ગ થશે છત્રીસ છ નો વર્ગ થશે છત્રીસ આઠ નો વર્ગ થશે ચોસઠ બે નો સરવાળો કરીએ તો આન્સર આવશે ત્રિપુટી છે અને દસ નો વર્ગ ઘણી વખત પ્રખાતા શોધ કસોટીમાં વર્ગ અને વર્ગ મૂળભી પૂછાતા હોય છે તો એક થી દસ ના વર્ગ એક થી વીસ ના વર્ગ અને એક થી દસ ના ઘન મોઢે કરી લેવા ક્વેશ્ચન નંબર મોસ્ટ ભી ક્વેશ્ચન નંબર નવ ભી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન નંબર નવ છે બહુપદી પી ઓફ એક્સ ઇક્વલ ટુ ફાઇવ એક્સ પ્લસ ટુનું શૂન્ય શું થશે તો ફાઇવ એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ બે સામે જશે તો માઇનસ થશે તો એક્સ ઇક્વલ ટુ માઇનસ બેના છેદમાં પાંચ આન્સર એ પછીનો આ ભી મેમરી બેઝ ક્વેશ્ચન છે કે સો પાય બરાબર કેટલા થશે ત્રણસો ચૌદ ચારસો તેર બસો છ્યાસી કે દસની સોની પાયઘાત સોની પાય ઘાત તો એનો આન્સર તમને ખબર છે પાયની વેલ્યુ કેટલી હોય ત્રણ પોઈન્ટ ચૌદ તો સો પાય કીધી તો અને સો વડે ગુણ નાખવાના તો આન્સર આવશે ત્રણ પોઈન્ટ ચૌદ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાય માટે કયા કયા ઉંમરના બાળકોને જોખમી વ્યવસાય માટે રાખી શકાય નહીં ચૌદ વર્ષના નીચેના અઢાર વર્ષથી નીચેના પાન કાર્ડ કઢાવાની જે ઉંમર હોય એનાથી નીચેના કે ચૂંટણી કાર્ડ ઘટાવાની જે ઉંમર હોય એનાથી નીચેના તો આ બેનો અર્થ શું થશે પાન કાર્ડ ક્યારે આપણે ઘટાવી શકીએ તો આપણી અઢાર વર્ષની ઉંમર થઈ જાય ત્યારે જ આપણે પાન કાર્ડ ઘટાવી શકીએ અને ચૂંટણી કાર્ડ બી આપણે અઢાર વર્ષ થઈ જાય ત્યારે જ ઘટાવી શકીએ તો આ બેનો અર્થ એવો થયો કે અઢાર વર્ષથી નીચેના ચૌદ વર્ષથી નીચેના તો આન્સર શું આવશે આમાં ચૌદ વર્ષથી નીચેના બાળકોને જોખમી વ્યવસાય માટે રાખી શકાય નહીં આ રીતે ભી ઘણી વખત ટેસ્ટ કરીને પ્રખરતા શોધકસોરીમાં પ્રશ્નો છાતા હોય છે આવો ક્વેશ્ચન તો એક દરેકમાં એક હોય જ છે કે દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન કયું છે તો સાધન લેક્ટોમીટર હાઇડ્રોમીટર માલ્ટોમીટર કે મિલ્કોમીટર આન્સર શું આવશે આમાં કોમેન્ટ તમે કરી દેજો સાચા આન્સરની આપણે ચર્ચા કરીએ તો આન્સર આવશે તેમાં લેક્ટોમીટર ઘણી વખત વાયુ વાયુનું દબાણ માપવા માટેનું સાધન ભી પૂછે છે હૃદયના ધબકારા માપવા માટેનું ઘણી વખત સાધન પૂછાઈ ગયેલું છે ઘણી વખત આપણા જે વાહન હોય એની સ્પીડ માપવાનું સાધન બી ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે ક્વેશ્ચન નંબર તેર છે કે છ કિલોગ્રામ દળનો પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું હશે શું કીધું છે દળ કેટલું હશે તો છ કિલોગ્રામ એકના છેદમાં છઠ્ઠા ભાગનું એકના છેદમાં છ કિલોગ્રામ કે છત્રીસ કિલોગ્રામ કે સાઠ કિલોગ્રામ તો આ બી તમે ટેક્સ બુકમાં આપેલી જ છે કે પૃથ્વીનું દળ હોય એ જ ચંદ્ર પર દળ હોય તો આન્સર આવશે છ કિલોગ્રામ આમાં દળ પૂછે શું પૂછ્યું છે દળ પૂછ્યું છે જો વજન પૂછે શું પૂછે વજન પૃથ્વી પર છ ન્યૂટન વજન છે કેટલું પૃથ્વી પર છ ન્યૂટન વજન છે તો ચંદ્ર પર કેટલું વજન થશે એમ પૂછે તો આન્સર એકના છેદમાં છ ન્યૂટન આવે પરંતુ અહીંયા દોડ પૂછ્યું છે તો પૃથ્વી અને ચંદ્ર ઉપર દોડ સરખો જ હોય પછીનો ક્વેશ્ચન છે કે પાણીની ઘનતા કેટલી હોય છે એક કિલોગ્રામ મીટર ક્યુ એક હજાર કિલોગ્રામ મીટર ક્યુ ટન પોઈન્ટ છ દસની છ ઘાત કિલોગ્રામ મીટર ક્યુબ તો આન્સર આવશે એક હજાર કિલોગ્રામ મીટર ક્યુબ